કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 11 જુલાઈ, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં દારૂબંધીનો ભંગ સામાન્ય વાત થઈ ગઈ છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાંથી કુલ 254 કરોડનો દારૂ ઝડપાયો છે, તેમજ દારૂ અંગેના કુલ 1.62 લાખ કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં આ અંગે વિગતવાર માહિતી આપી હતી. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં દરરોજ દેશી દારૂના 181 તથા વિદેશી દારૂના 41 કેસો સહિત 222 કેસ નોંધાયા છે. એટલે કે દર કલાકે દારૂબંધીના ભંગ અંગે 9 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં દેશી દારૂ અંગેના 3,869 તથા વિદેશી દારૂ અંગેના 589 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂના 980 તથા વિદેશી દારૂના 217 કેસ નોંધાયા છે. જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા થઈ હતી. આ કેસ સીબીઆઈએ હેન્ડલ કર્યો હતો. તાજેતરમાં સીબીઆઈ કોર્ટે આ કેસમાં આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 શખ્સોને દોષી ઠેરવ્યા હતા. આજે કોર્ટે આ 7 આરોપીઓની સજાનું એલાન કર્યું હતું. કોર્ટે આરોપીઓ દીનુ બોઘા સોલંકી, શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પંચાલ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર તથા સંજય ચૌહાણને આજીવન કેદની સજા કરી છે. કોર્ટે તમામ આરોપીઓને 25,000 થી 15 લાખ સુધીનો દંડ કરી કુલ 50 લાખથી પણ વધુનો દંડ કર્યો છે. આ દંડમાંથી 11 લાખ મૃતકના પરિવારજનોને આપવા કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાતમાં નર્સિસ કર્મચારીઓના અનેક પ્રશ્નોનું નિરાકરણ વર્ષોથી આવ્યું નથી. યુનાઇટેડ નર્સિસ ફોરમ પોતાની માંગણીઓ મુદ્દે આંદોલન કરવા પ્રતિબદ્ધ થયું છે. જુલાઈ મહિનાના દરેક ગુરુવારે હોસ્પિટલોમાં છાવણી બનાવાઈ નર્સિસ કર્મચારીઓ પ્રતિક ધારણા ઉપવાસ કરશે. 1 ઓગસ્ટે ગાંધીનગરમાં રાજ્યભરના નર્સિસ કર્મચારીઓની મહારેલી યોજાશે. જામનગરના રણજીત સાગર, સસોઈ તથા ઊંડ ડેમ ખાલી થઈ ગયા છે. જળ સંકટના સમયમાં નગરના લોહાણા જ્ઞાતિ પ્રમુખ તથા અગ્રણી ઉદ્યોગકાર જીતુભાઈ લાલે નગરની ફરી સેવા કરી છે. સસોઈ ડેમ નજીક જીતુભાઈની વાડી આવેલી છે. વાડીમાં રહેલા કુવા તથા બોરમાંથી સસોઈ ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. 5 એપ્રિલથી પ્રતિદિન 7,50,000 લીટર પાણી વાડીમાંથી સસોઈ ડેમમાં ઠલવાયું હતું. જામનગર પર જ્યારે પણ જળ સંકટ આવે છે ત્યારે જીતુભાઈની વાડીના કુવા નગરજનોની પ્યાસ બુઝાવે છે. જામનગરમાં સજુવા ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલી ચાની હોટલમાં આગ લાગી હતી. ગેસનો બાટલો લીકેજ થવાથી આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી હતી. આગ ઉપરના માળે આવેલી અન્ય મોબાઈલની દુકાન સુધી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને દુકાનોમાં ₹8 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. અમેરિકાનું ફોર્બ્સ મેગેઝિન ધનાઢ્ય વ્યક્તિઓની યાદી બહાર પાડવા માટે પ્રસિદ્ધ છે. ફોર્બ્સે વર્ષ 2019ના સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અભિનેતા અક્ષય કુમાર એકમાત્ર ભારતીય છે. 4.45 અબજની કમાણી સાથે અક્ષય કુમાર આ યાદીમાં 33મા ક્રમે છે. અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ 12.66 અબજની કમાણી સાથે યાદીમાં પ્રથમ ક્રમે છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.